21 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભવ્યાતિ ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ હાજર રહ્યા હતા. સરકાર અને લોકોના સહકારથી ઝડપથી કેન્સર હોસ્પિટલ લોકોની સેવામાં અર્પણ કરીએ તેવી પ્રાર્થના નરેશભાઈ પટેલે કરી હતી. ત્યારે આ તકે વડાપ્રધાન મોદી સાહેબે જણાવ્યું હતું કે શ્રી ખોડલધામ ટ્રસ્ટે સેવા કાર્યોથી લાખો લોકોનું જીવન બદલવાનું કામ કર્યું છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તકે જણાવ્યું હતું કે નરેશભાઈ પટેલ અને તેમની ટીમ હવે આરોગ્ય ધામના પ્રેરક બન્યા છે, તે આપણા માટે સૌ માટે આનંદની વાત છે. આ તકે ઉપસ્થિત મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્સરના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટેનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. 21 જાન્યુઆરીનો દિવસ લેવા પટેલ સમાજ માટે ગૌરવવંતો દિવસ રહ્યો છે. 21/1/2011થી ખોડલધામની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અનેકવિધ કાર્યક્રમો ખોડલધામને આગળ થયા છે. આજે 21 તારીખે રાજકોટ નજીક અમરેલી ખાતે ભવ્ય કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે ખોડલધામ ખાતે લાખો લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ થયો છે. હું માનું છું કે આ કેન્સર હોસ્પિટલ બનતા લેવા પટેલ સમાજ સહિત દરેક સમાજને આનો લાભ મળશે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપવાના છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ અનેક સમાજના આગેવાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે. હું માનું છું કે 21 જાન્યુઆરી ખોડલધામનો દિવસ અને નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમાજ જ્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરતો ત્યારે ખોડલધામ આજે જે યશ કલગીમાં એક વધુ પીછું ઉમેરવા માટે જઈ રહ્યું છે. દેશવાસીઓ જે વર્ષો સુધીની એક રાહ જોઈ રહ્યા હતા કે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને એ દિવસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના પ્રયત્નોથી આજે નજીક આવ્યો છે. આવતીકાલે 22 જાન્યુઆરીએ અયોધ્યા અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા જવા જઈ છે અને દિવાળીથી પણ એક સારો માહોલ આજે સમગ્ર દેશની અંદર ગામડે ગામડે આજે રામ જન્મભૂમિને મહાઆરતી રામ મંદિરમાં કાર્યક્રમો બાઇક રેલી થઈ અને નાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ધજા પતાકા લઈને અને એક બહેનોએ પણ રોડ રસ્તામાં ઘર આંગણે રંગોળી કરી અને દિવાળીથી પણ વિશેષ માહોલ ઊભો કર્યો છે. હું માનું છું કે એક અયોધ્યા ભવ્ય રામ મંદિર અને જે એક સપનું હતું એ ખરા અર્થમાં સાકાર થવા જઈ રહ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.